नमस्कार मित्रों, वेधर इन्फॉर्मेशन में आपनु स्वागत है अने हूँ छूँ परेश। मित्रों खास कर आज आप बे प्रकार की चर्चा करवानी छे, जेनी अंदर तो पेला आजे जे आपणे सरकार पासे एक डिमांड मूकेली छे, एटले के जे खेडूतोनी खास जरूरियात छे अने दरेक खेडूतने कहीं ने कहीं आर्थिक रीते सद्धर करवा माटे, सक्षम करवा माटे जे एक आपणे खास जरूर छे एवी एक डिमांड मूकेली छे, एटले ए डिमांड विशे हूँ तमने संपूर्ण माहिती आपीश। साथ अत्यारे घणा बधा पाक छे जे शियाळु पाकनी अंदर चणा छे, धाणा छे, जीरु छे, अमुक शाकभाजी छे, त्यारबाद घऊं छे अने बीजा अन्य पाकोनी अंदर अत्यारे जे एक प्रॉब्लम चाली रह्यो छे, ए प्रॉब्लम छे के पांद छे जांबली कलरना थईने छोड़ सुकाई जाय, अथवा तो पांद छे एनी बॉर्डर होय पीळी अथवा तो जांबली कलरनो थई अने छोड़ सुकातो होय, अथवा तो छोड़नी अंदर एक काळाश जेवुं देखाय अने पछी छोड़ छे ए सुकातो होय, आवी प्रॉब्लमनी अंदर अत्यारे आपणे शुं करवुं जोईए एना विशेनी पण हूँ तमाम माहिती आपीश। पर सौ प्रथम तो दरेक मित्रों ने विनंती है, जे मित्रों अपनी चेनल ने सब्सक्राइब न करी हुई तो नीचे लाल कलर बटन देखाय ते दबावीने चेनल ने सब्सक्राइब कर लीए, बाजू में रहेलू बेल आइकन पर प्रेस कर लेव जेथी करीने अमारा तमाम विडियो है ये सौथी पहेला आपने जोवा मळी शके। हवे खास करी अने हुं जे आपणे सरकार पासे एक डिमांड मूकेली है, मागणी मूकेली है, एना विशे तमने माहिती आपूं ए पहेला ए जणाई दो। अत्यारे जे एक जांबली कलरनो सुकारो अथवा तो पीळाश पड़तो सुकारो है अथवा तो बीजा अन्य सुकारा है एना विषय मारे माहिती आपवानी एनी अंदर खास तो हूँ आपने जणाई दूं, जे काळी चरमी जे जीरुनी अंदर आवे छे एनी अंदर तो जेम कार्बेन्डिजम मेन्कोजेब अने मेन्कोजेब छे अथवा तो सल्फर 80% पाउडर छे आनी जे भलामण करीए छे ए तमे करी शको छो। पण साथे हूँ तमने ए पण जणाई दूं अत्यारे जे झाकड़नुं प्रमाण जोवा मळी रह्युं छे, आजे पण गुजरातना मोटा भागना विस्तारनी अंदर झाकड़ जोवा मळी रही छे अने आवनारा दिवसमां पण अमारी एक आगाही छे के आवनारा लगभग 7-8 दिवस सुधी आपणे झाकड़नो कदाच सामनो करवो पड़शे, आवी एक शक्यताओ छे। त्यारे કોઈપણ પાકની અંદર અને ખાસ કરીને જીરુના પાકની અંદર ઝાકળથી આપણે નુકસાન થતું હોય એટલે ઝાકળનો ભેજ છે એનાથી તમારે જો જીરુને બચાવવું હોય તો કોઈપણ સારી કંપનીનું સલ્ફર 80% WP, સલ્ફર 80% WP છે એ એક પંપની અંદર 50 ગ્રામ નાખીને છંટકાવ કરવામાં આવે તો તમે તમારા જીરુને ઝાકળથી બચાવી શકો, જે ઝાકળથી આપણા જીરુની અંદર રોગ આવતો હોય એ રોગ ના આવે। એટલે ખાસ આ એક દરેક મિત્રોએ નોંધ લેવી। બીજા નંબરમાં જે આપણે પાંદ જાંબલી કલરના થઈને છોડ સુકાઈએ અથવા તો જે પીળાશ પડતો છોડ થઈને સુકાતો હોય આવા કોઈપણ પાકની અંદર પ્રોબ્લેમ હોય, પછી તે ચણા હોય, ધાણા હોય, જીરું હોય, લસણ હોય, ડુંગળી હોય, ઘઉં હોય, કોઈપણ પાક હોય, આની અંદર હું તમને જે બે દવા બતાવી રહ્યો છું તે દવા છે દરેક કંપની બનાવે છે, તમને જે કોઈ સારી કંપનીનું મળતું હોય કોઈપણ કંપનીનું લઈને તમે વાપરી શકો છો। એની અંદર બે ટેકનિકલ છે, એક છે એઝિસ્ટોબિન અને બીજું છે ટેબુકોનાઝોલ। હવે એઝિસ્ટોબિન અને ટેબુકોનાઝોલ છે એ બંને કન્ટેન્ટ છે એક જ દવાની અંદર ભેગા સાથે આવશે। હવે આ એઝિસ્ટોબિન અને ટેબુકોનાઝોલ છે પાવડર ફોર્મમાં આવશે, એક પંપની અંદર તમારે 25-30 ગ્રામ નાખવાનું છે, એમની સાથે બીજી એક પાવડર ફોર્મમાં દવા આવે છે ટ્રાયસાયક્લોઝોલ। હવે ટ્રાયસાયક્લોઝોલ છે એ પણ લગભગ દરેક કંપનીઓ બનાવે છે, એટલે કોઈ પણ સારી કંપનીનું ટ્રાયસાયક્લોઝોલ લઈ અને ટ્રાયસાયક્લોઝોલનો એક પંપની અંદર પ્રમાણ રાખવાનું છે 15 ગ્રામ। હવે આ બંને દવા છે ટેબુકોનાઝોલ અને જે એઝિસ્ટોબિન ટેબુકોનાઝોલ અને જે ટ્રાયસાયક્લોઝોલ આ બંને દવાના એક પંપની અંદર મિક્સ કરીને છંટકાવ કરવામાં આવે તો અત્યારે જે છોડ જાંબલી કલરનો થઈને સુકાય અથવા તો પીળાશ પડતો થઈને સુકાયને જે કંઈ પ્રકારે એક ચરમી જેવો રોગ દેખાતો હોય આ વસ્તુની અંદર આપણે એક સારામાં સારું પરિણામ મળશે। છેલ્લા લગભગ 15-17 દિવસથી અમે અલગ અલગ કન્ટેન્ટના અલગ અલગ કંપનીના અલગ અલગ કન્ટેન્ટના એક ટ્રાયલ લેતા હતા, આ તમામ ટ્રાયલની અંદર એઝિસ્ટોબિન ટેબુકોનાઝોલ અને એની સાથે ટ્રાયસાયક્લોઝોલ અમે નાખીને જે પરિણામ લીધા છે સૌથી સારામાં સારું રિઝલ્ટ અમને આની અંદર મળેલું છે, એટલે દરેક ખેડૂત મિત્રોનું અહીંયા ભલામણ કરું છું કે કોઈ પણ સારી કંપનીનું આ તમે એઝિસ્ટોબિન ટેબુકોનાઝોલ અને સાથે ટ્રાયસાયક્લોઝોલ આ વસ્તુનો છંટકાવ કરવાનો છે જેનાથી તમારા પાકને તમે અત્યારે બગડતો બચાવી શકશો। અને બીજા નંબરમાં ખાસ અહીંયા મારી એ વિનંતી છે તમે કોઈ પણ કંપનીની આ દવા લ્યો પણ બને ત્યાં સુધી વિદેશી કંપનીને નહીં, આપણી સ્વદેશી ભારત દેશની કંપનીની દવા વાપરવી, આવો એક મારો આગ્રહ છે। હવે બીજા નંબરમાં હું આપને જણાવું જે આજે આપણે સરકાર પાસે જે ડિમાન્ડ મૂકી છે એ ડિમાન્ડની અંદર અત્યારે આપણે જે ઘણા બધા ગુજરાતની અંદર ડેમો છે આ ડેમોની અંદર જે પાણી છે એ પાણી છે એ ખેડૂતોને મળે, ઉનાળુ પાક લઈ શકે એ માટે થઈને એક ડિમાન્ડ છે એ પણ હું તમને જણાવી દઉં। આ ડિમાન્ડ છે એ આપણે તત્કાલીન ધોરણે માગી છે, જો કે આપણી લાંબા ગાળાની એક યોજના માગવાની છે જે 1963 સાલથી એક પ્રધાનમંત્રી ગ્રામીણ સિંચાઈ યોજના છે પેન્ડિંગ છે, એ યોજના આપણે સરકાર પાસે પૂરી કરાવી છે,
भविष्य में केन्द्र सरकार द्वारा भारत देश तमाम गामडा ने तमाम खेडूत ने जे आ योजना लाभ मळे ने दरेक खेडूत ने पाणी नी व्यवस्था सरकार तरफ थी थईए पछी केनाल ना माध्यम थी होय अथवा तो कोई बीजा माध्यम थी होय पण सरकार से दरेक खेडूतों ने पाणी पूरु पाड़ी दिए आवी एक आपणे डिमांड मूकवानी छे प्रधानमंत्री ग्रामीण सिंचाई योजना आपणे लागू करावानी छे पण जेवी रीते आपने ख्याल हशे कि मैं आज थी बे वर्ष पहला सरकार पासे दिनकर योजना नी एक मागणी करी हती। दिनकर योजना एटले दिवसना खेडूत ने पावर मळवो जोईए। आ योजना में बे वर्ष पहला मागणी करी हती ए हवे आपणे धीमे धीमे चालू थती आवे छे। एनी अंदर लगभग गुजरात ना मोटा भागना विस्तार नी अंदर अत्यारे दिवसनो पावर थई गयो छे। जे बाकी छे ए विस्तारों ने पण आवनारा दिवसनी अंदर आ दिनकर योजनानो लाभ मळी जशे। पण जेवी रीते ए योजना आपणे बे वर्षे सफळता मळी एम जे आपणे प्रधानमंत्री ग्रामीण सिंचाई योजना जे पाणी माटेनी योजना छे एमां पण आपणे एक लांबी लड़त करवी पड़शे। लांबो समय लागशे पण मने विश्वास छे कि हूँ जे एमां प्रयत्न करवानो छूं आवनारा समय में भविष्य में एमां खेडूतोने लाभ मळवानो छे। पण ए लाभ ज्यां सुधी न मळे त्यां सुधी सरकारे अत्यारे जे अलग अलग डेमो छे जो कि आप तमाम मित्रों ने ख्याल न होय तो हूँ आपने जणाई दऊं कोईपण डेम बने जरूरी नहीं कि एनी अंदर थी तमने सिंचाई नू पाणी मळे। एनी अंदर एवुं होय छे जे सिंचाई ना हेतु थी डेम बनेलो होय एमां ज तमने पाणी आपी शके। बाकी घणा डेम एवा छे कि पीवाना पाणीना संग्रह माटे पण डेम बनता होय छे। अमुक डेमना हेतु एवा होय छे कि ए विस्तारमां डेम बनावाथी जे आसपासना जे गामडाओनो जे जमीनना तळ छे ए ऊंचा आवे ए हेतुथी पण बनावता होय छे। अने अमुक डेम छे ए खेडूतोने आपणे सिंचाई माटे पण बनावता होय छे। એટલે અત્યારે જે સિંચાઈ માટેના જે ડેમ છે એમાંથી તો ખેડૂતોને કેનાલ દ્વારા પાણી આપવામાં આવે છે પણ જે પીવાના પાણીના હેતુથી છે અથવા તો જે આપણે જમીનના તળ ઊંચા લઈ આવવાના હેતુથી જે ડેમ બનેલા છે ને એવા ડેમો અત્યારે આ વરસ સારું છે। બહુ ખૂબ વરસાદ પડ્યો આપણે આ વરસની અંદર અને ડેમ ભરેલા છે એ પાણી એમને ભર્યું છે એની જગ્યાએ જો ખેડૂતોને મળે તો જે ખેડૂતને કૂવાની બોરની અથવા તો અન્ય વ્યવસ્થા નથી આવા ખેડૂતો છે એ પણ ઉનાળાની અંદર તલ છે મગ છે શાકભાજી છે આવું કાંઈ ને કાંઈ વાવેતર કરી શકે અને એ ખેડૂતને આર્થિક રીતે થોડુંક મદદ મળે એટલા માટે થઈને મેં આજે સરકારને લેખિતમાં એક અરજી કરી છે કે જે તમારો હેતુ કોઈ પણ હોય કોઈ પણ હેતુથી તમે ડેમ બનાવેલો હોય છતાં પણ અમારા ખેડૂતને આ ડેમનું પાણી છે એ ઉનાળુ પિયત માટે આપવામાં આવે। જ્યારે પ્રધાનમંત્રી ગ્રામીણ સિંચાઈ યોજના આવી જાય પછી એક વર્ષે આવે બે વર્ષે આવે કે ત્રણ વર્ષે આવે જ્યારે પણ પ્રધાનમંત્રી ગ્રામીણ સિંચાઈ યોજના લાગુ થઈ જાય ત્યારે તમે આ ડેમનું પાણી ખેડૂતોને આપવાનું બંધ કરજો। પણ જ્યાં સુધી યોજના ન મળે ત્યાં સુધી અત્યારે આ તમારા આ જે ડેમો છે એની અંદરથી ખેડૂતોને આનું પાણી આપવામાં આવે આવી મેં માગણી કરી છે અને મને પૂરો વિશ્વાસ છે જેવી રીતે દર વખતે હું માગણી કરું છું તમને વિડીયોમાં પણ જણાવું છું કે મેં આ ગવર્મેન્ટ પાસે આ માગણી કરી છે અને જ્યારે પણ આપણી માગણીને પૂર્ણ કરે છે સરકાર આપણી માંગ પૂરી કરીને તમને એનો લાભ આપી દે એટલે તરત જ હું તમને વિડીયો મૂકીને કહેતો હોય છે કે આપણી માગણી જે 8-10 દિવસ પહેલાં હતી એની અંદર આપણે સફળતા મળી છે અને સરકારે આપને લાભ આપી દીધો છે। એવી રીતે આની અંદર પણ મને આશા છે કે આજની તારીખે 22 જાન્યુઆરી 2021 રોજ મેં સરકાર આગળ માગણી મૂકી દીધી છે વહેલામાં વહેલી તકે એક સારા સમાચાર આવશે। અત્યારે જે ડેમોની અંદર પાણી એમને પડતર પડ્યું છે એ પાણી છે ક્યાંય ને ક્યાંય ખેડૂતોને પોતાના પાકની અંદર તલ છે મગ છે અથવા તો અન્ય પાક જે વાવવાના હોય ઉનાળાની અંદર એની અંદર ખેડૂતને આનો લાભ મળે આવી મને આશા છે। વહેલામાં વહેલી તકે સરકારમાંથી આ મારી માગણી સંતોષાઈ જાય અને એક સારા સમાચાર આવે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું ને એનું જે કાંઈ જવાબ આવશે સરકાર તરફથી એ પણ તમને વિડીયોના મારફતે જણાવવામાં આવશે। પણ અત્યારે દરેક મિત્રોને મારે ખાલી આ જ જાણ કરવાની હતી કે આજે સરકાર પાસે મેં આ એક યોજના અથવા તો આ એક ખેડૂતો માટે થઈને માગણી કરેલી છે જે રિઝલ્ટ આવશે એ તમામ ખેડૂત મિત્રોના હકમાં આવે હિતમાં આવે એવી આશા। બાકી વિશેષ માહિતી છે એ રેગ્યુલર તમને આપતી રહેવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે મિત્રોએ નીચે લાલ કલરનું બટન દેખાય તે દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવી, હાલ રજા આપશો, ધન્યવાદ।